પદ ઉઠાવવો જોઈએ, દીકરી તો ઉઠાવશે. દિલ્યાસભાઈ, હિન્દુસ્તાનમાં લગભગ 17 થી 18 કરોડની મુસ્લિમોની વસ્તી હશે. તમે એમાં જુઓ તો તલાકના કિસ્સા કેટલા હશે? બહુ ઓછા હશે. હું એવું માનું છું કે અન્ય ધર્મો કરતા સૌથી ઓછામાં ઓછા કિસ્સાઓ મુસ્લિમ સમાજમાં હશે. તો પછી એવા થોડા કિસ્સાઓને લઈને કેમ આટલું બધું આપણે હાઈપર થવાનું? તમારી પાસે સ્ટેટિસ્ટિક્સ નથી એટલે હું અગ્રી નહીં કરું તમારી જોડે તમે બોલા તો બોલતો એ સ્ટેટિસ્ટિક્સ લાવી દે દીધી તમે જો અગ્રી કરીશ પણ તમારી પાસે સ્ટેટિસ્ટિક્સ નથી એટલે હું અગ્રી નહીં કરું તમારી જોડે તમે બોલા તો બોલતો એ સ્ટેટિસ્ટિક્સ લાવી દે દીધી તમે જો અગ્રી કરીશ પણ તમારી પાસે સ્ટેટિસ્ટિક્સ નથી એટલે હું અગ્રી નહીં કરું તમારી જોડે તમે બોલા તો બોલતો એ સ્ટેટિસ્ટિક્સ લાવી દે દીધી તમે જો અગ્રી કરીશ પણ તમારી પાસે સ્ટેટિસ્ટ
કે વોટ્સએપ પર તલાક મારો આ કરો તે કરો આ કઈ તમાશો છે બેનો માટે તમાશો કરી રહ્યા છે કે વોટ્સએપ પર તલાક કરો આટલા બિચારી એક છોકરી પોતાનું ઘર છોડીને બધું છોડીને હસબન્ડ માટે આવતી તમે કઈક બી થયો ને તલાક કરો હું તો કહું છું ભલે કસાની 18 કરો મરતી તો કહો ભલે એક બેન હોય પણ એક બેન માટે બી તમે આ કરો તો અને સાહેબ ઘટિયા પણ કહેવાય નાલાયક પણ કહેવાય ને આપણે એના માટે ઊભું રહેવું જરૂર છે ઇલિયાસભાઈ તમે રેશિયો ઓછો કીધો ઇલિયાસભાઈ તમે રેશિયો ઓછો કીધો એનો આધાર શું છે આધાર શું છે ઇલિયાસભાઈ આધાર શું છે પતંગ ચકાયો હું સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ નો આદર કરું છું ભારતીય બંધારણ નો આદર કરું છું વાત એ નથી વાત એ નથી વાત એ છે વાત એ છે કે કેમ માત્ર ને માત્ર મુસ્લિમ સમાજ ને ટાર્ગેટ બનાવવામાં આવે છે હું એ વાત કરવા માંગુ છું નથી બનાવવા માંગતા આ પાછા પોલિટિશિયન બની ગયા આપણે 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 મુદ્દા થી મુદ્દા થી કેટલા મુદ્દા પર વાત કરી છે મેં બીજા એક્ઝામ્પલ ની ભી તમને વાત કરી અત્યારે જ વાત એક મિનિટ આ પોલિટિકલ બની ગયા છે મેં અત્યારે બીજા દરબાર ના એક્ઝામ્પલ ની ભી વાત કરી કરી કે ના કરી એટલે હું અત્યારે ઓન ઓન વાત પણ એ ડિબેટ થાય છે એ ડિબેટ થાય છે એ ડિબેટ થાય છે તો ભી મેં કરી ને આનંદભાઈ હવે જ્યાં સુધી ભારતનો વાત છે તો ભારત એ તમામ ધર્મો તમામ આસ્થાઓ જે લોકો આસ્થાઓમાં નથી માનતા એવા લોકોનો પણ દેશ છે એ તો તમે માનો છો ને ઇલિયાસભાઈ હવે જો ભારતની આપણે વાત કરીએ તો ભારતની અંદર હિન્દુઓની અંદર ઘણી બધી કુપ્રથા હતી આ કુપ્રથાઓ સામે રાજા રામ મોહન રાયથી માંડી અને અત્યાર સુધી લડત ચાલુ છે અવિરતપણે ચાલુ છે હિન્દુઓની અંદર સુધારાઓની જે પ્રક્રિયા છે અવિરતપણે ચાલુ છે ભારતની અંદર હિન્દુ મેરેજ એક્ટ બને છે હિન્દુ મેરેજ એક્ટની સામે એ વખતે તથા કરી ધર્મના બહુ મોટા ઝંડો પકડીને ચારનારા લોકોએ બહુ મોટો એનો વિરોધ કર્યો હતો છતાં પણ હિન્દુ મેરેજ એક્ટ પંડિત જવાહરલાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકરે એ હિન્દુ મેરેજ એક્ટ પાસ કર્યો અને એ હિન્દુ મેરેજ એક્ટ આજે ભારતના તમામ લોકોને માનવો પડે છે હિન્દુઓને માનવો પડે છે માની રહ્યા છે નથી માની રહ્યા તો એની સજા થઈ રહી છે તો જ્યારે વિકાસની વાત હોય પ્રગતિની વાત હોય તો દેશ ત્યારે પ્રગતિ કરે જ્યારે સમાજના દરેક વર્ગ પ્રગતિ કરે મુસ્લિમ સમાજની અંદર સુધારાવાદી પ્રવૃત્તિ અથવા તો પ્રક્રિયા એ કેમ રોકાઈ છે એનો વિચાર મુસ્લિમ અગ્રણીઓએ કરવો જોઈએ મુસ્લિમ સમાજે કરવો જોઈએ અને શું મુસ્લિમની આસ્થા સાથે જોડાયેલી બાબતોમાં કોઈ ફેરફાર થઈ રહ્યો છે કે મુસ્લિમોની અંદર જે કુપ્રથા છે એને બદલવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે એનું આત્મમંથન પણ મુસ્લિમ સમાજે કરવું જોઈએ આમાં હિન્દુ અને મુસલમાનનો સવાલ જ નથી આવતો આમાં મુસ્લિમ અને હિન્દુનો સવાલ જ નથી આવતો આમાં મહિલાઓના અધિકારની વાત આવે છે અને એની સાથે તમે સંમત થાઓ સમાનતાની વાત છે પાકિસ્તાનની અંદર જો આ કાયદા ઉપર પ્રતિબંધ આવે આવે ઇરાક ની અંદર આવે સુદાન ની અંદર આવે ઇન્ડોનેશિયા ની અંદર આવે તો ભારત ની અંદર કેમ ના આવે આવવું જ જોઈએ
અને કદાચ પાકિસ્તાનમાં એજ્યુકેશન નું પ્રમાણ ઓછું છે. યશભાઈ તમે એજ્યુકેશન નો મુદ્દો છોડ્યો, હું વાત થી ભટકવા નથી માંગતો. મુદ્દા પર આવીએ આપણે, એજ્યુકેશન ની વાત કરી. ચલો એજ્યુકેશન સાથે તમે જે સંલગ્ન જે મુદ્દાઓ જોડી રહ્યા છો, પરંતુ એજ્યુકેશન નું સ્તર પણ ત્યારે વધશે ને કે અમુક વસ્તુ આંતરિક રીતે અમુક જે મતભેદો છે કે અમુક જે મુશ્કેલીઓ છે તેની ચર્ચા કરવામાં આવે ખુદના લેવલ પર, જ્યાંથી એ મુશ્કેલીઓને પાછળ છોડી આગળ વધી શકાય. પ્રવીણ એક મિનિટ, જ્યાં સુધી મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે, આ દેશની સરકાર, આ દેશની બહુમતી પ્રજા એ બિલકુલ તૈયાર નથી કે મુસલમાન એ મુસલમાન તરીકે ના રહે. અરે અમે હિન્દુસ્તાન તરીકે રહેવા માંગીએ છીએ, મુસલમાન તરીકે નહીં. જે વાત કરી કે તલાક ના કેસીસ સૌથી ઓછા છે, કદાચ આધાર પર ઇલિયાસભાઈ રાખવું પડે. એ જ મુદ્દે ચર્ચા કરીશું. હાલ તાત્કાલિક આપણા વિશે પણ ચર્ચા કરીશું. હેડલાઇન પર નજર કરીએ, હેડલાઇન બાદ ચર્ચા યથાવત.